નમસ્તે મિત્રો, આંબલી આંબલીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે, ખરું ને? અને જો એમાંય વળી સરસ મજાની કૂણી કૂણી લીલી તાજી એવી ખાટી આંબલી મળી જાય તો મજા આવે ને. માટે જ આજે હું આવી સરસ તાજી લીલી આંબલીની કાતરી યુઝ કરીને ચટણી બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ આંબલીની ચટણી. મિત્રો, આ છે આંબલીની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો ચાલો બનાવીએ આંબલીની ચટણી. આ ચટણી આપણે થોડી ટ્રેડિશનલ રીતે બનાવીશું. દાદી નાની જે રીતે બનાવતા એ રીતે આપણે આંબલીની ચટણી બનાવશું. આંબલીની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ મેં આંબલીને સાફ પાણીથી ધોઈને કોરી કરી નાખેલ છે. હવે આ રીતે આંબલીને નાનકડા ટુકડામાં કાપી લઈશું. મિત્રો, મેં આ રીતે આંબલીને નાનકડા પીસીસમાં કટ કરી લીધેલ છે. જ્યારે આપણે આંબલીની ચટણી બનાવવી હોય ત્યારે આવી કૂણી કૂણી આંબલી ચૂઝ કરવી. હવે આપણે કોથમીર કટ કરીને સાથે જ એડ કરીશું. કોથમીરની દાંડલીઓ પણ યુઝ કરી લઈશું. કોથમીરની દાંડલીઓ ચટણીમાં સરસ લાગે છે, માટે દાંડલીને દૂર કરવાની જરૂર નથી. હવે તેમાં મરચાં બારીક કાપીને ઉમેરીશું. આ રીતે મરચાંને ચીરીને અંદરથી સીડ્સ રિમૂવ કરીશું. આપણે આ રીતે બાકીના બધા જ મરચાઓ કટ કરી લઈશું. હવે આપણે આદુ પરથી છાલ રિમૂવ કરીને આદુને છીણી લઈએ. આપણે લસણને પણ આ રીતે બારીક કટ કરીને સાથે નાખી દઈશું. લસણ ઓપ્શનલ છે, લસણ વગર પણ ચટણી બનાવી શકાય અને લસણ વગર પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. હવે આપણે ધાણા જીરું એડ કરીએ, સાથે જ સોલ્ટ એડ કરીએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. જો સ્વીટ ટેસ્ટ પસંદ હોય તો દોઢેક ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકાય. મેં અહીંયા ખાંડ લીધેલ નથી. હવે આપણે ચટણી પીસી લઈએ. ચટણી પીસવા માટે આપણે આ રીતે એક કપડા પર આપણે ખાંડણી રાખીશું. તેમાં કટ કરેલા આદુ મરચાં આંબલી એડ કરીએ. આ રીતે થોડું થોડું એડ કરતા જઈએ અને વાટી લઈએ. સેમ પ્રોસેસ આપણે મિક્સરના ચટણી જારમાં પણ કરી શકીએ, પણ આ રીતે હાથથી વાટીને ચટણી બનાવીએ તો ચટણી સરસ સ્વાદિષ્ટ બને છે. ચટણી સરસ રીતે વટાઈ ગઈ છે. આ રીતે વાટીને આપણે બધી જ ચટણી તૈયાર કરી લઈશું. મિત્રો, તો છે ને મસ્ત મજેદાર રેસીપી. તો એક લાઇક તો બનતી હે, અને સાથે મારી આ રેસીપી આપના ગ્રુપ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.